મિત્રોનું સયાજીરાવ નગર ગૃહ બન્યું ખંડેર ગૃહ. 4 કરોડ રૂપિયાની ઉધઈ ખાઈ ગઈ. સયાજીરાવ નગર ગૃહને બંધ કરવાનો વારો આવ્યો. વડોદરા નગરપાલિકાની લાપરવાહીના કારણે સયાજીરાવ નગરગૃહ ખંડેર ગૃહ બની ગયું છે. રિનોવેશન પાછળ 4 કરોડ રૂપિયાનો કરેલ ખર્ચ પાણીમાં ગયો છે. ઉધઈ 4 કરોડ રૂપિયા ખાઈ ગઈ છે. વડોદરા શહેરનું સયાજીરાવ નગરગૃહ કે જે પાલિકાની બેદરકારીના કારણે બિનઉપયોગી થઈ ગયું છે. કોર્પોરેશને નગરગૃહના રિનોવેશન પાછળ 4 કરોડનો ખર્ચ તો કર્યો, પરંતુ સ્ટેજના રિનોવેશન પાછળ ધ્યાન ન આપ્યું. માત્ર 15,000 રૂપિયાની ઉધઈની ટ્રીટમેન્ટ ન કરાવતા સ્ટેજ આજે બિનઉપયોગી થઈ ગયું. અંતે આ 18 ફેબ્રુઆરીથી નગરગૃહ થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયને કારણે શહેરના અનેક કલાકારોને પોતાના કાર્યક્રમો રદ કરવાની અથવા અન્ય સ્થળે કાર્યક્રમ આયોજન કરવાની સ્થિતિ ઉભી થઈ. 12 વર્ષ પહેલા 7.5 કરોડના ખર્ચે અકોટામાં સયાજીરાવ નગરગૃહ બેંક ઓફ બરોડા તરફથી કોર્પોરેશનને ભેટમાં આપવામાં આવ્યું હતું. સયાજીરાવ નગરગૃહની પાલિકાના અધિકારીઓએ દરકાર ન લેતા 7 વર્ષમાં 4 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું. પરંતુ સયાજીરાવ નગરગૃહનો સૌથી મહત્વનો ભાગ એટલે કે સ્ટેજની કોઈ દરકાર અધિકારીઓએ ન કરી, જેના કારણે હવે કલાનગરીના કલાકારોને નહીં મળે સ્ટેજ. લાકડાના સ્ટેજને ઉધઈ ખાઈ જતા સ્ટેજની હાલત ખખડધજ થઈ છે.